સુરતમાં આગામી 12મી ફેબ્રુઆરીના રોજ આવી રહેલા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમન પૂર્વ એસપીએનઆઈટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતના પીપલો સ્થિત એસપીએનઆઈટી ખાતે યોજવા જઈ રહેલા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિની સાથે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેવાના છે, જ્યાં પદવીદાન સમારોહમાં 1434 જેટલી અલગ અલગ ડિગ્રીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવનાર છે, જ્યારે અલગ અલગ વિભાગોમાં 28 ટોપર્સને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવશે. સુરતના પીપલો સ્થિત એસપીએનઆઈટી ખાતે 12મી ફેબ્રુઆરીના રોજ પદવી સમારોહનું આયોજન કરાયું છે. આ સમારોહની અંદર દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહેવાના છે. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે, જે બંને મહાનુભાવોના હસ્તે અલગ અલગ વિભાગોના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ અંગે તૈયારીઓ તેમજ પદવીદાન સમારોહના કાર્યક્રમ મુદ્દે સુરત ખાતે એસપીએનઆઈટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા એસપીએનઆઈટી એકેડેમિક ડીન હિતેશ જરીવાળાએ જણાવ્યું હતું કે પદવીદાન સમારોહમાં કુલ 1434 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે, જેમાં 805 અંડર ગ્રેજ્યુએટ કોર્સ તેમજ 355 પોસ્ટ ગ્રેજ્યુએટ 148 એમએસસી કોર્સની ડિગ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. આ સાથે 126 પીએચડીની ડિગ્રી અને અન્ય 28 ટોપર્સને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવશે. આમ બંને મહાનુભાવોના હસ્તે કુલ 1434 ડિગ્રી વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં દરમિયાન એનાયત કરાશે, જે કાર્યક્રમની તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે.